સમાચાર આગળ સુરતથી આવી છે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે સુરતમાં એફઆરસીની ઓફિસ પાસે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે સુરતમાં એફઆરસીની ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો છે એફઆરસીની ઓફિસ ખાતે વાલીઓ એકઠા થયા છે શાળા સંચાલકો અલગ હેઠ હેઠળ ફી ઉઘરાવી છે અને સરકારે ફીમાં રાહતની જાહેરાત કરી છે પરંતુ શાળાની જે મનમાની હજુ પણ ક્યાંક સામે આવી છે વાલીઓએ ડીઓને ફરિયાદ કરી ફારસીની ઓફિસ પહોંચ્યા છે જે તમામ મુદ્દાઓ છે જુદા જુદા પ્રકારની ફી સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે શાળાઓ ટ્યુશન ફી સિવાય હજુ પણ અન્ય ચાર્જ વસૂલી રહ્યા છે શાળા સંચાલકો અલગ હેડ હેઠળ ફી વધારે ઉઘરાવે છે જેને લઈને વિરોધ નોંધાવ્યો વધુ વિગતો સાથે સમુદતા ધરો સુમપુર અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ એફઆરસી ઓફિસે વાલિયો વિરોધ નોંધાવ્યો છે કયા કયા મુદ્દાઓને લઈને શું માંગણીઓ છે શું વિરોધ શું વિગત અ બિલકુલ રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે વાલ્યોને રાહત તો આપી છે પરંતુ ખાનગી શાળા દ્વારા આ રાહત ક્યાં વાલીઓને ન મળે તે પ્રકારનો કારસો રચાયો તેવા કે આક્ષેપ વાલીઓ દ્વારા થઈ રહ્યા છે ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ પણ ફી ન લેવા માટે પણ રાજ્ય સરકારે શાળાઓને તાકીદ કરી છે પરંતુ હવે શાળાઓ જુદા જુદા હેડની જે ટ્યુશન ફી સિવાયની જે ફી છે તેને ટ્યુશન ફીમાં જ આવરી લેવામાં આવી રહી છે અને તેવા આક્ષેપો સાથે ફી વાલીઓ પાસેથી લેવામાં આવી રહી છે જેની સામે વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે પચીસ ટકા ફીની જે રાહત તો કરી આપી છે પરંતુ તે પચીસ ટકા ફી ટ્યુશન ફી સિવાય અન્ય જે ફીસ છે તેને સંમિલિત કરી ત્યારબાદ કરી રહ્યા છે એટલે કે વાલીઓનો એ જે ફી જે છે તે તો યથાવત જ રહેવા પામી છે જેને લઈને અત્યારે અહીં વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમામ વાલીઓ જ્યારે અહીં આવ્યા છે ત્યારે વાલીઓ પાસેથી આપણે જાણીશું શું મુદ્દાઓ છે કયો વિરોધ છે શું કહેશો આપ કઈ રીતનો વિરોધ છે હજુ પણ શાળાઓની મનમાની કઈ રીતે સામે આવી રહી છે એફઆરસી આવી તે પહેલાં શાળાઓ જુદા જુદા હેડ નીચે ફી લેતી હતી જેમ કે ટ્યુશન ફી છે લાઇબ્રેરી ચાર્જ છે સાયન્સ લેબ ચાર્જ છે કોમ્પ્યુટર ફીસ છે રિનોવેશન મેન્ટેનન્સ અલગ અલગ જુદા હેડ નીચે લેતી હતી એફઆરસી આવી પછી શાળા અને એ ભેગા મળીને દરેક ખર્ચા એક જ ટ્યુશન ફીના હેડમાં નાખી દીધા છે અને હાલ સરકારે જે અમને રાહત આપી છે પચીસ ટકા ફી માફીની એ પચીસ ટકા ટ્યુશન ફીમાં રાહત આપેલી છે એટલે અમારી એફઆરસીને એ જ રજૂઆત છે કે જે એફઆરસીએ છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલ ફીમાં જે પંદર ટકા રિઝર્વ ફંડ આપેલું છે એ સાથે દસ ટકા ફીનો વધારો આપેલો છે ત્રીસ આઠ બે હજાર ઓગણીસના રોજ એફઆરસીનો હુકમ છે એમાં બે મહિનાની ટર્મ ફી પણ ઇન્કલુડ છે આ સિવાય એજન્સી ચાર્જ કોમ્પ્યુટર ચાર્જ લેબ ચાર્જ રિનોવેશન મેન્ટેનન્સ હાઉસકીપિંગ સિક્યોરિટી જુદા જુદા હેડની બધી ફીઓ એક જ ફીમાં ફાઇનલ ઓર્ડરમાં જમા કરેલી છે જેથી અત્યારે અમને ક્યાંકને ક્યાંક છેતરપિંડી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે એફઆરસી તરફથી એટલે આજે અમે વાલીઓ સાથે અમારા પેરેન્ટ્સ એસોસિએશન ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશનના નેજા હેઠળ અમે ને રજૂઆત કરીએ છીએ કે અમારી એકચ્યુઅલ ટ્યુશન ફી અમને ડિફાઈન કરીને આપે અને એના પચીસ ટકા અમને સરકાર શ્રીમાંથી રાહત મળે જેથી ટ્યુશન ફી તો ઘણી ઓછી હોય છે પરંતુ આ સ્કૂલ માફિયાઓ બધું અત્યારે જ્યારે ગવર્મેન્ટે પચીસ ટકા ટ્યુશન ફીમાં રાહત આપવાથી બધું એક જ હેડ નીચે બતાવી અને અમારી સાથે લૂંટ કરી રહ્યા છે અને માફિયાગીરી અને વાલીઓને ધમકાવી રહ્યા છે ફોન પર કે જો તમે ફીસ નહીં ભરો એક્ઝામ આપવા નહીં દઈએ રિઝલ્ટ આપવાની નહીં દઈએ આવી બધી ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને આજે અમે વાલીઓ સાથે અમારા પેરેન્ટ્સ એસોસિએશન વતી આવેદન આપવા જઈ રહ્યા છીએ બિલકુલ તમામ જે વાલીઓ છે તે અત્યારે આ રીતે એફઆરસી કચેરીની બહાર આવ્યા છે અને એક પ્રકારનો વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાક વાલીઓ છે આપણે તેની સાથે વાત કરીશું તમે બતાવશો કઈ રીતનો શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે વર્ષ આ વર્ષે પણ હજુ પણ ફી નથી ઘટી પચીસ ટકા કઈ રીતે ગયા વર્ષની ફી કરતા આ વર્ષે એ લોકોએ નિર્ણય કરતા બે ત્રણ હજારનો વધારો કર્યો છે અને સરકારે જે પરિત્રપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ પચીસ ટકા ફી ટ્યુશન ફીઝ તો એવું નથી કરવામાં આવ્યું ખરેખર અમારી ફીઝ અગિયાર બસો અગિયાર હજાર બસો વીસ થાય છે ખાલીને ખાલી ટ્યુશન ફીઝ પણ અમારી પાસેથી એકવીસ નવસો સાહીઠ જે ટોટલ ટ્યુશન ટોટલ ફીઝ છે એના પચીસ ટકા માઇનસ કરીને સત્તર હજાર અમારી પાસે માંગવામાં આવે છે અને સ્કૂલ સ્કૂલ ફી ઉઘરાવવા માટે કંઈક ને કંઈક બહારને કોઈને કોલ કરવામાં આવે છે ક મેસેજીસ એવા કરવામાં જેણે ફી ભરી છે એના માર્ક્સ આપવામાં આવે છે જેણે નથી ભરી એના માર્ક્સ નથી ડિક્લેર કરવામાં આવતા એ રીતે અમને ફોન એવું બધું કરે છે

અને ગવર્મેન્ટ કીધું જ છે કે ટ્યુશન ફીમાં જ પચીસ ટકા રહ આપવામાં આવશે પણ એ રીતનું થઈ નથી રહ્યું અને લોકોને વાલીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે કે તમને રિઝલ્ટ નહીં મળશે તમને સ્કૂલમાંથી કંઈક એલસી આપી દેવામાં આવશે એ રીતની ટોર્ચરિંગ કરવામાં આવે છે જો અમારું વાલીઓને એક જ નિવેદન છે કે તમે સપોર્ટ કર્યો અને આ રીતની કોઈ વાતોમાં તમે આવો નહીં બસ બિલકુલ એટલે અત્યારે વાલીઓનો આ રીતે અત્યારે એફઆરસી ખાતે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે શાળાઓ દ્વારા હજુ પણ જુદા જુદા સેક્ટર એટલે કે જુદા જુદા હેડ એટલે કે જુદા જુદા પ્રકારની જે ફી હોય છે તે ફીને એક જ ટ્યુશન ફીમાં આવરી લઈને તેઓ પાસે લેવામાં આવી રહી છે એક તરફ રાજ્ય સરકાર ટ્યુશન ફી વાલીઓ પાસે ભરવાની વાત કરી રહી છે અને તેમાં પચીસ ટકાની જ્યારે રાહત આપવામાં વાત હોય પરંતુ વાલીઓને તો આ પ્રકારની કોઈ રાહત મળી જ નથી ગત વર્ષ જેટલી ફી હતી એટલી જ ફી આ વર્ષે પણ તેઓએ ભરવાનો વારો આવી રહ્યો છે અને તેનું દબાણ પણ